वर्ग अने वर्गमूळ। मित्रों, आ वीडियो मां तमारुं स्वागत छे। आजे आपणे वर्ग अने वर्गमूळ संबंधित एक प्रवृत्ति करीशुं। मानी लो के आपणी पासे एक प्राकृतिक संख्या n छे। आपणे कई रीते जाणीशुं के आ एक पूर्ण वर्ग छे के नथी, અને તે સંખ્યાનું વર્ગમૂળ શું થશે? ચાલો આ શોધવા માટે એક પ્રવૃત્તિ કરીએ। તમે બધા પેન્સિલ, ફૂટપટ્ટી અને ગ્રાફ પેપર લઈ લો। ચાલો સંખ્યા 25 ની ચકાસણી કરીએ છીએ। શું તમે ગ્રાફ પેપર પર એક આવો ચોરસ બનાવી શકો જેનું ક્ષેત્રફળ 25 ચોરસ એકમ હોય? પ્રયત્ન કરો। જી હા, આપણે અહીંયા એક એવો ચોરસ બનાવી શકીએ છીએ જેનું ક્ષેત્રફળ 25 ચોરસ એકમ બરાબર હોય। ધ્યાન આપો, ગ્રાફ પેપર પર સૌથી નાના ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ છે। આ ચોરસનું ક્ષેત્રફળ આ બધા 1 એકમના ચોરસના ક્ષેત્રફળના સરવાળા બરાબર થશે। અહીંયા આવા કુલ 25 ચોરસ છે, એટલા માટે આ ચોરસનું ક્ષેત્રફળ 25 ચોરસ એકમની બરાબર થશે। આપણે અહીંયા ચોરસના ક્ષેત્રફળનો પણ પ્રયોગ કરી શકીએ છીએ। આ ચોરસની બધી બાજુઓ 5 એકમના બરાબર થશે। આ આપણે આ ચોરસની બાજુની લંબાઈથી જાણી શકીએ છીએ। આ ચોરસનું ક્ષેત્રફળ 5નો વર્ગ બરાબર 25 ચોરસ એકમ થશે। તેનાથી આપણને એ જાણવા મળે છે કે સંખ્યા 25 એક પૂર્ણ વર્ગ છે જેનું વર્ગમૂળ 5 છે। આ ચોરસની બાજુઓ 5 એકમની બરાબર છે કારણ કે 25નું વર્ગમૂળ 5 છે। ચાલો આગળ વધીએ છીએ। તમે બધા જાણો છો કે સંખ્યા 36 પણ એક પૂર્ણ વર્ગ છે, એટલે કે આપણે ગ્રાફ પેપર પર 36 ચોરસ એકમનું એક ચોરસ બનાવી શકીએ છીએ। આ રીતે તમે જોઈ શકો કે આ ચોરસ 36 નાના ચોરસથી મળીને બન્યો છે। આપણે જાણીએ છીએ કે 36નું વર્ગમૂળ 6 છે, એટલે આ ચોરસની બાજુઓ 6 એકમની બરાબર છે। ચાલો હવે એક નવી સંખ્યા જેવી કે 34 પર ચર્ચા કરીએ છીએ। શું સંખ્યા 34 એક પૂર્ણ વર્ગ છે? શું તમે એક એવો ચોરસ બનાવી શકો જેનું ક્ષેત્રફળ 34 ચોરસ એકમ હોય? શું તમે 34નું વર્ગમૂળ જાણી શકો? ચાલો ગ્રાફ પેપર પર 34 ચોરસ એકમનો એક ચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ। આપણે જોઈ શકીએ છીએ કે એવો કોઈ ચોરસ બની નથી રહ્યો। એવું એટલા માટે છે કારણ કે 34 એક પૂર્ણ વર્ગ નથી, પરંતુ સંખ્યા 34 25 અને 36ની વચ્ચે આવે છે, એટલે 34નું વર્ગમૂળ આ સંખ્યાઓના વર્ગમૂળની વચ્ચે આવશે, એટલે કે 34નું વર્ગમૂળ 5 અને 6ની વચ્ચે આવશે। તે 5થી વધારે પરંતુ 6થી ઓછું હશે, અને આ રીતે આપણે સંખ્યા 34 જો કે એક પૂર્ણ વર્ગ નથી તેના વર્ગમૂળનું અનુમાન કરી લીધું। આ રીતે તમે 54નું વર્ગમૂળ શોધો। તમે મેળવશો કે 54નું વર્ગમૂળ 7 અને 8ની વચ્ચે છે। તમે બીજી પણ વધારે સંખ્યાઓ લઈને તેના વર્ગમૂળનું અનુમાન આ પ્રવૃત્તિ દ્વારા લગાવી શકો। આ વિડીયોમાં બસ આટલું જ। આભાર।